गुड मॉर्निंग विद्यार्थी मित्रों, भाई धोरण नौ ना विद्यार्थियों, आपने लास्ट टाइम भणता था मोहन एंड हिज वीणा। भाई मोहन अने तेनी वीणा आपने वो भणी गया था कि भाई मोहन जे छे एनु जन्म भाई एमना परिवार मा, एटले के भाई एक संगीतकार भाई एमना म्यूजिशियन ना परिवार मा एनो जन्म थयो हतो। एटले के ना पप्पा मम्मी भाई बहन काका काकी बोय बुआ मामा मामी भाई बधा संगीतकार हता। एटले बचपन थी भाई एना खून मा संगीत वस्तु हतु वहेतु हतु। भाई एने 10 वर्ष नी उमरे सितार एटले के वायोलिन सीखी लीधु, भाई जेने कहेवाय वीणा। अने लास्ट टाइम भी मैं तमने वीणा गिटार अने मोहन नी वीणा ए त्रणे त्रण ना भाई चित्र आपणे 34 नंबर उपर जोई गया था। एटले पेलू केवू तमारा मन मां बधुं आम क्लीन थई जाय के वीणा शू, सितार शू, वायोलिन शू, गिटार शू, पेलू आपणू ગુચ્છું ના થાય ભાઈ। એટલા માટે મારે તમને સમજાવવું પડ્યું હતું। ભાઈ 10 વર્ષની ઉંમરે આપણે એટલે કે મોહન ગિટાર સિતાર વાયોલિન શીખી ગયો। હવે એવું કહેવાય છે ભાઈ એક દિવસ મોહન ના ઘરે ભાઈ એક જર્મન લેડી આવી જે એના પપ્પા પાસે સંગીત શીખવા માટે આવી હતી। પણ એ સમયે ભાઈ મોહન એ જર્મન લેડી જે ગિટાર લાવીને એ જોઈ ગયો અને મોહન તો એ ગિટાર નો દીવાનો બની ગયો ભાઈ। હવે આપણા ઘરે કોઈ મહેમાન આવે ને વસ્તુ લઈને આવે અને આપણે એમની વસ્તુના ગાણા દીવાના બની જઈએ તો ભાઈ એમની મજબૂરી છે આપણને આપવું પડે, તે હલવાઈ જાય। એટલે આ બાજુ ભાઈ પેલી જર્મન ની સ્ત્રીએ ભાઈ મોહન ને તો ગિટાર ગમી ગઈ એટલે એને ગિટાર આપી દીધી। અને પછી તો મોહન સિતાર છોડી ભાઈ વીણા છોડી કોને વગાડવા લાગ્યો, ગિટાર। ભાઈ મોહન એ પોતે વોકલ મ્યુઝિક ક્લાસિકલ મ્યુઝિક એટલે આપણું ભારતીય સંસ્કૃતિ ભાઈ એનું સંગીત વગાડતા હતા। પણ હવે આ ગિટાર છે ને ભાઈ એ તો પશ્ચિમ દેશનું સાધન છે એટલે એમાં આપણા ભારતીય ધૂન ન વાગે એટલે એના કેટલાક કાકીએ ભાઈ એના કેટલાક રિલેટિવે ના પાડી કે ઓ મોહન તું આ વીણાનું વગાડવાનું શરૂ કર, આ ગિટાર બિતાર છોડ દે, તારા પપ્પા છે ને એ નહીં માને, તારા પપ્પા ભાઈ તને સેટની મંજૂરી નહીં આપે, તું ભૂલી જા, તું આપણી વીણા તું આપણી સિતાર આ વાયોલિન વગાડ આ ગિટારને છોડ દે। પણ ભાઈ મોહને નક્કી કરી લીધું હતું કે આ જીવન હવે પછી મારી જિંદગીમાં ગિટાર સિવાય કોઈ સંગીતનું સાધન નહીં આવે અને હું ગિટાર માટે બનેલો છું। ભાઈ એવું એને મનોમન નક્કી કરી દીધું। આખરે ભાઈ એમના મમ્મીએ બધાને સમજાવ્યા કે તમે મોહનને હેરાન ના કરો છોકરાને, હવે એની ઈચ્છા છે, ડિઝાયર છે, એની ઈચ્છા છે ભાઈ ગિટાર વગાડવાની, ગિટાર શીખવાની, તો એને શીખવાનો। તો આમ ભાઈ મોહનની મમ્મીએ બધા સામે જાહેર કરી દીધું કે આજ પછી કોઈ મોહનને વળસો કે ઢોકસો કે લડશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપણે ભણ્યા હતા, હવે આગળ ધ્યાન આપો। ધેન હિઝ ફાધર, ભાઈ ધેન એટલે પછી, then his father started supporting him. ભાઈ મમ્મી કે એટલે સમજી જવાનું ભૂલી જાય, હા ઘરમાં છે પપ્પા ગમે ત્યાં આમ છે તેમ છે, મમ્મી કે આવું જ કરવાનું છે, ખબર પડી જાય પપ્પા કે હા ભાઈ એવું જ કરીશ એવું જ કરીશ, એટલે ભાઈ બધાના ઘરમાં એવું હોય મમ્મી કે એટલે સમજી જવાનું। હવે આ બાજુ મોહન ની મમ્મીએ કહી દીધું કોઈ ના બોલે એટલે પપ્પા વિટી લાડસ, અને પછી તો પપ્પાએ પણ મોહન ને સપોર્ટ કર્યો એટલે જોયું ભાઈ ઘરમાં કેવો પાવર કહેવાય મમ્મી નો, તમે ઘરમાં જોયું હશે, ચાલો કઈ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ભાઈ, પાવર તો મમ્મી નો હોવો જ જોઈએ ને ભાઈ, ના હોય તો ના ચાલે ભાઈ, હા ચાલો। તો આ બાજુ ભાઈ મમ્મીએ જાહેર કર્યું એટલે મોહન તો ખુશ થઈ ગયો કે મમ્મીના કયા પછી ભાઈ પપ્પાનું કશું ચાલ્યું નહીં અને પપ્પાએ પણ મોહનને સપોર્ટ કરી દીધો, હી વોઝ ઓવર એન્જોય। ભાઈ મમ્મીએ કહી દીધું, પપ્પાએ સાથ સહકાર આપ્યો એટલે મોહન તો ખુશાલ થઈ ગયો એન્ડ ડિસાઇડેડ, ભાઈ ડિસાઇડ એટલે નક્કી કરવું। હવે વિદ્યાર્થી મિત્રો આ શબ્દ ઘણી વાર આવેલો છે
એટલે હવે હું વારંવાર બધા અમુક કોમન વર્ડ એ નથી લખતો, ફરી બોલી જો ડિસાઇડ એટલે નક્કી કરવો. He decide modify this western instrument. લખો modify. ભાઈ મોડિફાય એટલે કહેવાય નવીનીકરણ, એમાં કંઈક નવું કરવું. ભાઈ મોહને નક્કી કર્યું કે આ જે ગિટાર છે ને પશ્ચિમ દેશનું સાધન છે, લાવો એમાં હું કંઈક સુધારો વધારો કરું, ભાઈ આમાં કંઈક નવીનીકરણ કરું. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. ભાઈ છે ને આ જયારે ગીતાર વગાડે ને તો તમને બધાને ખબર છે ભાઈ ગીતાર છે ને એ પોપ ક્લાસિકલ ધૂન માટે વાપરે, જેને કહેવાય પોપ સિંગર હોય ને બધા એ પોતાના ભાઈ કેવા ડિસ્કો ને આ બધા ગીત માટે વગાડવામાં આવે. અહિયાં ભાઈ આપણા ઇન્ડિયન ક્લાસિકલ ધૂન ના વાગે, આવા બધા ગીતો આમાં ના વાગેલા, આમાં તો ઢીંચકડીંચકડીંચકડીંચક આ બધા ગીતો વાગે. હવે આ બાજુ મોહને નક્કી કર્યું જોને આમાં પોપ સિંગીત પોપ સિંગર ભાઈ પોપ સોંગ વગાડતા હોય. હું ગીતારની અંદર ભારતીય સંગીત એટલે કે ભાઈ સાંસ્કૃતિક સંગીત વગાડીશ, એવું એને મનમાં ઠાની લીધું કે હું દુનિયાને બતાવી દઈશ કે ગીતારમાં પણ સિતાર કે વીણાની જેમ ભારતીય સંગીત વાગી શકે છે, એવું એને નવીનીકરણ કરવાનું નક્કી કર્યું. હી સ્પેન્ડ ટુ મોર યર વિથ ગિટાર ઓનલી. ભાઈ એવું કહેવાય છે ગિટારમાં ભાઈ એને બે વર્ષ પસાર કર્યા, બે વર્ષ સુધી ભાઈ મોહને આપણા સાંસ્કૃતિક સંગીત આ ગિટારમાં વગાડવાનો પ્રયત્ન કર્યો, ગિટારની અંદર વધારા સુધારા એને કરવા પડ્યા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ અ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ. લખો ભાઈ ગેધરિંગ. ગેધરિંગ એટલે ભેગા મળવું. ભાઈ આપણે લોકો બી અમુક વાર પ્રસંગે કાં તો 15-20 દિવસે માનો હોલીડે હોય કોઈ છુટ્ટી હોય તો ભાઈ આપણે આપણા ઘરના પરિવારથી કાકાના છોકરાઓ આવે, કાકા આવે, ભાઈ આપણા માસા આવે, ભોય ભૂવા આવે, આપણે લોકો છે ને ઘરમાં ભેગા થઈએ 30-40 જણ અને ગેટ ટુગેધર મજા આવે, પાર્ટી ફંક્શન કરીએ. કેમ કે તમે તમારી બર્થડે સેલિબ્રેશન કરો, કેવું બધાને પરિવારના લોકોને બોલાવો. ભાઈ એક દિવસ મોહનના પપ્પાએ ભાઈ આ જ રીતે પોતાના પરિવારના બધા લોકોને ભાઈ ભેગા કર્યા. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર નેફ્યુ હુ વર ઓલસો પરફોર્મિંગ આર્ટિસ્ટ. ભાઈ આગળ યાદ છે ભાઈ ચેન ધ સેન્ડર. ભાઈ ચેન ધ જેન્ડર માં ભાઈ કે છે લિંગ પરિવર્તન કરો. ભાઈ એમાં મેં તમને નેફ્યુ વિશે ભણાયેલું છે વિદ્યાર્થીઓ. ભાઈ નેફ્યુ એટલે ભાણીઓ ભત્રીજો, અને એનું થાય ભાઈ પરિવર્તન મીન્સ ભાણી ભત્રીજી, અને એ બંને મેં તમને આગળ લખાયેલા છે એટલે વારંવાર મારે લખાવું નહીં પણ મેં તમને યાદ કરે રિમેમ્બર યાદ રાખજો. નેફ્યુ એટલે ભાણીઓ ભત્રીજો અને મીન્સ એટલે ભાણી ભત્રીજી. ભાઈ આ બાજુ એના પપ્પાએ એવું નક્કી કર્યું કે ભાઈ બધા પરિવારના ભેગા થાય અને એ દિવસે ભાઈ પરિવારના બધા જ બાળકો એટલે કે ભાઈ મોહનના ભાઈ મોહનના બ્રધર મોહનની સિસ્ટર એટલે કે એમની બેન અને મોહનના નેફ્યુ એટલે મામાના છોકરા ભાઈ માસીના છોકરા ફોઈના છોકરા બધા લોકો ભેગા થઈ. ભાઈ અત્યાર સુધી જે સિતાર શીખ્યા ને એટલે કે જે વીણા શીખ્યા એ વીણાનું શું કરશે પરફોર્મન્સ આપશે. ભાઈ એમની પોતાની કેટલી આવડત છે એ આવડત બતાવશે.
પ્લે મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને એમણે નક્કી કર્યું ભાઈ દરેક બાળકે આજે ભાઈ બે બે કે ત્રણ ત્રણ મિનિટ પોતાની વીણા પર પોતાની સિતાર ઉપર ક્લાસિકલ ધૂન વગાડવી. અને કોણ સારું વગાડે છે ભાઈ, જે સારું વગાડશે ભાઈ એને કદાચ કોઈ ઇનામ આપવામાં આવશે. એવું એના પપ્પાએ જાહેર કર્યું કે આજે બધા બાળકો પોતાની આવડત બતાવશે, પરફોર્મન્સ આવડત. ભાઈ તમને કેટલું આવડે છે એને કહેવાય પરફોર્મન્સ. There was a great appreciation. લખો ભાઈ એપ્રિશિએશન. એપ્રિશિએશન એટલે વિદ્યાર્થીઓ વખાણ કરવા. There was a great appreciation. અને આજે તો ભાઈ જે સારું વગાડશે ભાઈ એના બધાની સામે વખાણ થશે. કેમ કે ભાઈ સારું વગાડે તો પોતાના પરિવારમાં પપ્પા મમ્મી ખુશ થાય, ભાઈ કાકા કાકી માસા માસી ભોય ફુવા મામા મામી એમના બાળકો બધા ખુશ થાય. એટલે આજે તો ભાઈ બધા માટે ભાઈ વખાણવાનું કામ કરવામાં આવ્યું. જે બી વગાડે એના માટે તાળીઓ પાડતા હતા. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. ભાઈ ધીરે ધીરે એક પછી એક બધા વગાડતા ગયા. હવે વારો આવ્યો મોહનનો. હી પ્લે ઓન ગિટાર. ભાઈ બધા બાળકો છે ને એમના પરિવારના સિતાર વગાડતા હતા, વીણા વીણા. પણ જયારે મોહનનો વારો આવ્યો તો ભાઈ મોહન શું લઈને આવ્યો? ગિટાર. ભાઈ વિદેશી સંગીતનું સાધન જે જર્મન લેડી લાવી હતી. અને બે વર્ષ મોહને એની પાછળ મહેનત કરી હતી વગાડવામાં. હવે મોહનનો વારો આવી ગયો અને મોહને ભાઈ એ ગિટાર વગાડી. હવે ગિટાર વગાડ્યા પછીની વાત છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ ઓર રિલેટિવ સે, ટીક માર્ક કરજો વિદ્યાર્થી મિત્રો, તમને પૂછાય છે હુ સે ટુ હુમ, કોણ કોને કહે છે. અને આ બધી વસ્તુ વારંવાર પૂછાય છે. એટલે હું જયારે તમને ટીક કરવાનું કહું તો એ ટીક કરી લેજો વિદ્યાર્થીઓ. અને હંમેશા પાઠમાં ધ્યાન આપવું. હમણાં તમે ધ્યાન આપશો તો દોસ્ત પરીક્ષામાં પૂછાય તને યાદ આવે કે સર મને આ કહેતા હતા. ચાલો ભાઈ કોણ કોને કે છે આપણે જોઈએ. તો ભાઈ એવું કે છે મોહનના એક રિલેટિવ બોલ્યા, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ. અરે મોહન, આ આપણું સાધન નથી, આ વિદેશી સાધન છે, નવું સંગીતનું સાધન છે. ભાઈ તને બરાબર વગાડતા નથી આવડતું, તારે તો બહુ જ મહેનત કરવી પડશે આને વગાડવા માટે, આને શીખવા માટે ભાઈ તારે બહુ મહેનત કરવી પડશે. તો જુઓ ભાઈ જયારે બી આ વાક્ય પૂછાય, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યુ ઇન્સ્ટ્રુમેન્ટ, તો રિલે વન રિલેટિવ સે ટુ મોહન. યાદ રાખજો કોણ બોલ્યો, વન રિલેટિવ સે ટુ મોહન. હજી જુઓ, વન ઓફ ધ રિલેટિવ સે, ફરી એક બીજા રિલેટિવે ભાઈ મોહનને કહ્યું, ઇફ ઇટ વર સિતાર. જો મોહન તે ગિટાર વગાડી, પણ જો તું ગિટારની બદલે હમણાં સિતાર વગાડતો હોત, યુ વુડ હેવ બીન ઇન અ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. અરે રે 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 યાર, મોહન કેવું કર્યું બેટા, જો તું અત્યારે અને છેલ્લા બે વર્ષથી જો તું સિતાર વગાડતો હોત, વીણા વગાડતો હોત, તો અત્યારે તારા ભાઈ બહેન જોડે તારી હરીફાઈ ચાલતી હોત અને તું સૌથી શ્રેષ્ઠ હોત. તને તો મસ્ત વગાડતા આવડતું હોત, પણ તે આ ગિટાર વગાડી ભાઈ હવે ગિટારમાં અને વીણામાં એટલે સિતારમાં આસમાન જમીનનો ફરક છે, તારી ગિટાર બરાબર નથી.
तो तारे गिटार ने बदले सितार भणवी हती। जो तू सितार भण्यो होत तो कदाच तू तारा भाई बहन साथे हरीफाई करी सकत। एटले विद्यार्थी मित्रों खबर पड्या, खबर पड़ी तमने, हरीफाई करी सकत एटले भाई तने गिटार वगाड़ता ज नथी आवडती, भाई तारी आरको साथे हरीफाई थाय ज नहीं, एवुं एना रिलेटिवे कह्युं। You have already spent 2 years on it. अरे एज रिलेटिव बोलिया, बेटा मोहन ते शू कर्यू, ते तारा जीवन ना बे कीमती वर्ष भैया गिटार नी पाछळ खोटा बदाड़िया। But still, this instrument need more. हजी भी कहू छु आ साधन ने सीखवा माटे तारे हजी केटलाय वर्ष बगाड़वा पड़से। बेटा छोड़ दे आपड़ी वीणा वगाड़, सितार वगाड़, तो कम से कम तो तारा भाई बहन जोड़े हरीफाई तो करी सके, आमा तो तारी हरीफाई थई सकती ज नथी। After his performance, someone said, भाई अजी परिवार ना कोई बाकी रही गया था, एमने भी याद रहा जो सलाह आपा माटे बदा फटाफट उभा थई जाए, बहु मजा आवे सलाह आपवानी, बहु मजा आवे। तमारे छे ने सलाह आपे ने एनु मोडू जोवा, विद्यार्थी जे सांभळतो होय ने एनु मोडू जोवा, बहु मजा आवे। सलाह आपे ने आम कूदी कूदी आपे बहु मजा, जे सलाह लेतो होय ने ए तो जाणू पाणी मां डूबतो ने बचाओ बचाओ एवी दशा होय। जोजो ने भाई जोजो, मैं आ हूं तमने कहू छू ने, पण अमुक वार जोवानो आम कोई सलाह आपे जो आम कूदतो होय, अने जे सलाह लेतो होय ने ए तो आम पाणी मां डूबतो ने मोडू केवू होय बचाओ बचाओ एटले एवू थतुं होय। जो तमे सलाह आप जो तमने अवी आम खबर से कारण के तमे पहला तने सलाह आपी, हवे तू एने सलाह एने ना गमे। सलाह आपनार ने पछी तमे सलाह आपजो ए तमने आवे बस के आम होती कि मन ना समझाय, मैं तन समझाय नी अकड़ाय अकड़ाय। विद्यार्थी आ तो जमानो जेवो छे, चाल कई वांधो नहीं हा, पण मैं पहला भी कोई सलाह आपे ने आपने सांभळी लेवानी, सारी लागे तो पसंद करवानी, कई वांधो नहीं, फायदो छे ने भाई। आपने कोई सारू ज के छे, खोटू शू के छे, अने कोना माटे केला, आपने सारा माटे आपने नहीं कहवानू केम एने लागतो के हूं है, पर तमे पछी सलाह आपो ने ना गमे भाई, एटले पछी आपने एने कशु कहवानू नहीं। आबाजु बधा मोहन ने सलाह आपवा लाग्या, हवे ए समय मोहन नु मोढ़ू केवू हशे भाई, हे परिवार ना 40-50 जन बेठा होय अने कोई ने तमे सलाह आपो ने वारा परथी एनुं मोढ़ू खतरनाक थई जाय, रड़वा जेवू थई जाय भाई। After his performance, someone said, the sitar sound is like a flowing stream. भाई आगळ भी आ शब्द में लखायो छे, फ्लो एटले वहेतू। लखो विद्यार्थी स्ट्रीम, याद आवे छे बचपन भाई तने? आ स्ट्रीम शब्द मैं चीता स्टीयर मां तमने भणाव्यो तो भाई खरेखर स्ट्रीम एटले कहेवाय झरणो, याद राखजो, पण चीता स्टीयर मां आपणे झरणो नहीं बोलीए। ए समय मैं तमने रिवर लखायुं छे भाई, सिमिलर वर्ड नियरेस्ट मीनिंग, याद राखजो। अहींया बराबर छे, स्ट्रीम एटले झरणो અને ફ્લો એટલે વહેવું। ભાઈ એવું કે છે સિતારનો જે અવાજ છે ને આમ ઝરણું પડતું ને કેવું ખડખડ 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 એમ મીઠો મીઠો અવાજ આવે। ભાઈ તમે પ્રવાસમાં ગયા છો, ઘણીવાર તમે આમ તેમ ફરવા ગયા છો, ભાઈ આપણે જંગલમાં ઝરણા પાસે નદી કિનારે જઈએ ને અને પછી ઉપરથી પાણી પડી વહેતું હોય ને, દોસ્ત એનો અવાજ જે હોય ને એટલો મધુર હોય કે ન પૂછો વાત। આપણને વહેતા ઝરણાનું પાણી બહુ ગમે, બસ તો કેટલાક વ્યક્તિ કહેવા લાગ્યા, ઓ મોહન આ આપણી સિતાર છે ને વીણા, ભાઈ એ જયારે વાગે ને તો એવું લાગે જાણે આમ જાણે આમ ખળખળ કરતું મધુર ઝરણું વહે છે। Your instrument doesn't have that depth. લખો ભાઈ depth, ભાઈ ડેપ્થ એટલે ઊંડાણ, યાદ રાખજો ભાઈ ડેપ્થ એટલે ઊંડાણ। હવે કોઈ કહે સર આ ઊંડાણ એટલે, ભાઈ ઊંડાણ નો મીનિંગ એવું કે છે, યાદ છે આપણને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય તો આપણે એમાં ઊંડા ઉતરીએ,
આવું કેવાય, આપણે એમાં ઊંડા ઉતરીએ. માનો કે આપણને કોઈ ગીત ગમતું હોય ને તો વાગે તો આપણે આમ ડોકી રહી નાચીએ, એનો મિનિંગ તમે ગીતની ડેપ્થમાં ખોવાઈ ગયા છો, તમને બહુ ગમી ગયું છે. એવું અમુક વાર જમતા મસ્ત 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 છે એટલે તમે સ્વાદની ઊંડાણમાં ખોવાઈ ગયા છો. જોયું, એવું કહેવાનો અર્થ છે કે અમુક વાર આપણને કોઈ કપડાં ગમી જાય, આપણે નાના બધું બાળકો આ જોઈએ છે મને બહુ ગમે છે, એનો મિનિંગ તમે એ કપડાની અંદર ઊંડાણમાં ઉતરી ગયા છો. એટલે ભાઈ પેલા વ્યક્તિ કહ્યું કે જે સીતાર છે ને અને વીણા, એનો અવાજ તો વહેતા ઝરણા જેવો છે અને એ વાગે ને તો આપણે એના ઊંડાણમાં ખોવાઈ જઈએ. એટલે તારી ગીતારમાં તો આવું ઊંડાણ પણ છીચરા જેવું છે, મજા જ નહીં અમને તો. જોયું, મજા આવે તો આપણે ઊંડાણમાં જતા રહીએ, આપણે ખોવાઈ જઈએ, એવો કહેવાનો અર્થ છે. તો તારી આ જે ગીતાર છે ને એના સંગીતમાં સેટ પણ ઊંડાણ પણ નથી. યટ અનધર સેડ, અજીતભાઈ એવું કીધું ને તો બીજા એક વ્યક્તિ બોલ્યા, યોર બ્રધર પ્લે ધ વાયોલિન, હી ઇઝ ઝોર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. અરે મોહન, આ તારા ભાઈઓ ને બેન જો, આ કેટલી સુંદર સિતાર અને વીણા વગાવે છે, એમનો તાલ જો, અરે એમના ગાવાના સૂર જો, એ કેટલા મધુર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? અરે બેટા મોહન, તું આ વિદેશી મ્યુઝિક સાથે, આ વિદેશી સંગીતના સાધન સાથે શું કરી રહ્યો છે બેટા? તે તારું ભવિષ્ય બગાડ નાખ્યું. બસ બધા એને ટોકવા લાગ્યા ભાઈ, બધા એને ઉદાસ કરવા લાગ્યા, બધા એને નિરાશ કરવા લાગ્યા. અને બિચારો મોહન ભાઈ બધા એને ટોક ટોક કરે એટલે કેવો થઈ ગયો? દુખી દુખી થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ, આપણને કોઈ ટોકે એના કરતા આપણે એવું કરો ને યાર, આપણને કોઈ ટોકી જ ના શકે, ઉલટું આપણામાંથી કે ના યાર આ બરાબર છે, જો એવું શીખો વિદ્યાર્થીઓ. કઈ વાંધો નહીં, અમુક વાર માણસ માત્ર ને ભૂલ ને પાત્ર ભાઈ, જીવનમાં બધાની ભૂલ થાય છે, ટોકે તો કઈ વાંધો નહીં, પણ ટોક્યા પછી વારંવાર ના ભૂલ ના કરાય વિદ્યાર્થીઓ. તો બસ તમને બી કહી દઉં છું, ભણતા રહેજો, બરાબર ધ્યાન આપતા રહેજો, તમારું ટેસ્ટ એક્ઝામ ગમે ત્યારે આવી શકે છે. ફરી મળીશું. ઓકે. See you on next.